मित्र विद्यार्थी मित्रों मजा मानी तो चलो विद्यार्थी मित्रों हवे हिंदी आइडियल नी चोपड़ी काढ़ो अने एमां पाना नंबर एकड़े चोपड़े चौदह में आपणे चेप्टर एक वर्णमाला में आपणे व्यंजन ट लखता शीखशू। आगळना विडियो में आपणे क थी ज सुधी लखता शीखी गया तो चलो हवे ट लखता शीखीए। आगळना विडियो में आपणे क थी ज सुधी तो लखता शीखी गया અને એના પછી આપણે સ્વાધ્યાય 1.1 પણ આગળના પેજમાં લખતા શીખી ગયા। હવે આપણે શીખવાનું છે વ્યંજન ટ। વ્યંજન ટ એટલે કે ટ ટમાટર કા ટ। તો ચાલો આપણે ટ લખતા શીખીએ। અહીં જો તમને મોટો ટ લખતા શીખ્યો છે આપણે એને ગૂંટવાનો છે। તો ચાલો આપણે એક નંબરથી શરૂઆત કરીએ। એક નંબર ક્યાં આપેલો છે તો આ રહ્યો। एक नंबर थी घूटवानू चालू करवानू पछी आवशे बे नंबर। बे नंबर घूटवानू बनी गयो ट। हवे त्रण नंबर वो त्रण नंबर पण एवी रीते ज घूटी नाखवानू छे। तो शुं बन्यू विद्यार्थी मित्रों ट टमाटर का ट। आ छे हिंदी नो ट अने हिंदी ना ट माटे गुजराती नो ट। आ मूळाक्षर ट गुजराती नो ने आ हिंदी नो। હવે અહીં સરસ બે અહીં તમને સરસ મજાની પંક્તિ આપી છે। શું આપેલી છે જો ટમાટર કેસા લાલ મલાલ હોલી મે છે સે ઉસને રંગે ગલ। ટમાટર કેવું છે લાલ લાલ જેમ હોળીમાં ગાલને લાલ લાલ કર્યા હોય તેવા। હવે અહીંયા સરસ મજાની એક પંક્તિ આપી છે ટમાટર કેસા લાલ મલાલ હોલી મે છે સે ઉસને રંગે ગલ એટલે કે ટમાટર કેવા છે લાલમ લાલ એટલે કે લાલ લાલ છે। અને જેવી રીતે હોળીમાં એમણે રંગ પોતાના ગાલ છે તે રંગથી લાલ લાલ કર્યા હોય તેવા। હવે આ શું છે તો ગુજરાતીમાં શું કહેવાય ટમેટું। ટમેટાને હિન્દીમાં શું કહેવાય ટમાટર। શું કહેવાય ટમાટર। હવે આ ચિત્ર તમને શેનું દેખાય છે તો ટબનું। ગુજરાતીમાં પણ ટબ કહેવાય છે એવી જ રીતે હિન્દીમાં શું કહેવાય ટબ ટબ જ કહેવાય છે। હવે આપણે આગળનું કરશું તો ટ પહેચાન કર ગોળ કીજે એટલે કે ટ શોધી અને ગોળ કરો। અહીં તમને ઘણા બધા મૂળાક્ષર આપ્યા છે એમાંથી તમારે ટ શોધવાનું છે અને ગોળ કરવાનું છે। તો અહીં જો તમને પહેલો મૂળાક્ષર કયો આપ્યો છે ટ તો ટ ફરતે આપણે ગોળ કરશું। હવે ટ પછી કયો છે તો ઠ। ઠ પછી કયો મૂળાક્ષર છે ડ। ડ પછી ધ। ધ પછી ફરી પાછો કયો આવ્યો ટ। ટ ટ ફરતે ગોળ કરશું। હવે ટ પછી શું છે ય। ય પછી ક। ક પછી ફરી પાછું શું આવ્યું ટ। તો ટ ફરતે ગોળ કરશું। હવે ટ પછી શું છે ર। ર પછી મ। મ પછી કયો મૂળાક્ષર છે વિદ્યાર્થી મિત્રો તો ધ। ફરી પાછો ધ પછી કયો મૂળાક્ષર આવ્યો જે આપણે શોધીએ છીએ એટલે કે ટ ટમાટર કા ટ। તો આપણે ટ ટમાટર કા ટ પર ગોળ કરશું। હવે ટ પછી કયો આવ્યો ફરી પાછો મૂળાક્ષર ન। ન પછી ત। ત પછી લ। લ પછી ફરી પાછો ટમાટર કાટ। તો ટ ટમાટર કાટ પર ગોળ કરશું। હવે ટ પછી ફરી પાછો ટ આવ્યો તો ટ પર શું કરશું ગોળ। હવે છેલ્લો મૂળાક્ષર કયો છે જ જહાજ કા જો। તો જુઓ અહીં તમને મળી ગયા ટ ટમાટર કાટ કેટલા મળ્યા તો 1 2 3 4 5 અને 6 ટમાટર કાટ મળ્યા। તો ચિત્ર કે નામ મેં સે ટ પહેચાન કર ગોળ કીજે એટલે કે ચિત્રના નામમાંથી ટ શોધવાનું અને ગોળ કરવાનું। હવે તમને આ ચિત્ર શેના દેખાય છે પહેલું ચિત્ર છે શેનું દેખાય છે તો ઘોડાગાડીનું। આને શું કહેવાય ઘોડાગાડી। હવે ઘોડાગાડીને હિન્દીમાં શું કહેવાય ટમ ટમ એટલે કે ટમ ટમ। ઘોડાગાડીને હિન્દીમાં શું કહેવાય ટમ ટમ। તો આપણે આમાંથી શું શોધવાનો છે ટ ટમાટર કા ટ શોધવાનું છે। તો પહેલો જ મૂળાક્ષર શું છે ટ તો ટ ફરતે શું કરશું ગોળ। પછી તો મ છે હવે મ પછી પાછો કયો આવ્યો ટ તો ટ પર ગોળ કરશું અને છેલ્લે મ આવ્યું એટલે મ પર કરવાનું નથી।
હવે આ ચિત્ર શેનું છે? તો વટાણાનું. ગુજરાતીમાં વટાણા કહેવાય, હવે હિન્દીમાં શું કહેવાય? તો મટર. હિન્દીમાં શું કહેવાય? મટર. તમને પણ મટર પનીરનું શાક ભાવે છે ને? તો હા, મટર એટલે વટાણા. તો ચાલો મટરમાંથી આપણે ટ શોધશું. તો ક્યાં છે ટ? આ તો મ છે, આ ર છે, અને વચ્ચે શું છે? ટ. તો ટ પર ફરતે ગોળ કરશું. હવે આ શું છે? પાટા. ગુજરાતીમાં શું કહેવાય? રેલગાડીના પાટા. પણ એને હિન્દીમાં શું કહેવાય? પટરી, એટલે કે પટરી. હવે પટરીમાંથી તમને ટ ક્યાં દેખાય છે? તો આ તો પ છે અને આ તો રી છે, વચ્ચે શું છે? ટ, પટરી. તો ટ પર આપણે ગોળ કરશું. પઢીએ ઓર લીખીએ, એટલે કે વાંચો અને લખો. અહીં તમારે વાંચવાનું છે અને મહાવરો કરવાનો છે. અમને તમને અહીંયા ટ, અહીંયા જે તમને આટલી લાઈન આપેલી છે એમાં ઘૂંટવાના છે, અને બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે ટ ટમાટર કા ટ લખવાનું છે. તો પહેલાં આપણે ગૂંટશું. તો પહેલી લાઈનથી ચાલુ કરશું. તો પહેલાં ઉપરની આડી લીટી, પછી નાની આડી લીટી, અને પછી અર્ધ ગોળ. તો શું બન્યું? ટ ટમાટર કા ટ. ફરી પાછા ગૂંટશું. ટ ટમાટર કા ટ, ટ ટમાટર કા ટ. કેટલું આસાન છે લખવાનું, જુઓ જુએ વિદ્યાર્થી મિત્રો. એવી રીતે આપણે અહીંયા બાજુમાં પણ ટ ટમાટર કા ટ લખશું. તો ચાલો પહેલાં આડી લીટી કરશું, પછી ઊભી લીટી કરશું, અને અહીંથી ગોળ કરી દઈશું. શું બની ગયું? ટ ટમાટર કા ટ. ફરી પાછા આડી લીટી કરશું, ઊભી લીટી કરશું, અને અહીં ગોળ કરશું, એટલે શું બની ગયું? ટ ટમાટર કા ટ. ફરી પાછા એકવાર બીજી લાઈનમાં આડી લીટી કરશું, ત્રીજી લાઈનમાં ઊભી લીટી કરશું, અને ચોથી લાઈનમાં ગોળ કરશું, એટલે શું બનશે? ટ ટમાટર કા ટ. કેટલી લીટીમાં ટ ટમાટર કા ટ લખાયું? એક, બે અને ત્રણ લીટીને અડીને લખાયું. તો તમારે પણ ત્રણ લીટીને અડીને જ લખવાનું છે. ચાલો ફરી એકવાર લખીએ. તો ટ ટમાટર કા ટ, ટ ટમાટર કા ટ. તો ચાલો એક લીટી તો લખાઈ ગઈ, હવે ફરી એકવાર બીજી લીટીને ગોઠશું અને લખશું. ટ ટમાટર કા ટ, ટ ટમાટર કા ટ, ટ ટમ ટમ કા ટ, ટ મટર કા ટ. ચાલો તો હવે બીજી લીટીમાં પણ આપણે ખાલી જગ્યામાં લખશું જાતે. તો ટ ટમાટર કા ટ, ટ પટરી કા ટ, ટ મટર કા ટ, અને ટ ટમ ટમ કા ટ, ટ ટમ ટમ કા ટ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બે લીટી લખાઈ ગઈ છે, એવી જ રીતે તમારે ત્રીજી અને ચોથી લીટીને ઘૂંટવાની છે અને લખવાની છે. હવે છે આગળ. તો શું અહીંયા લખ્યું છે? પાણી ભરવામાં કામ આવે તેવી ટથી શરૂ થતી વસ્તુ પર સાચાની નિશાની કરો. અહીં તમને ત્રણ વસ્તુ લખીને આપી દીધી છે, ટબ, ટમટમ અને ગ્લાસ. એમાંથી પાણી શેમાં ભરાય છે એમાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલાં તો ટબ છે. તો વિદ્યાર્થી મિત્રો, ટબમાં પાણી ભરાય છે? તો હા, ટબમાં પાણી આપણે ભરી શકીએ છીએ. તો આપણે ટબમાં ખરાની નિશાની કરવાની. તમારા મમ્મી જે કંઈ પણ કામ કરે છે ત્યારે શેનો ઉપયોગ કરે છે? ટબનો. અને ટબમાં પાણી ભરીને કામ કરે છે, એટલા માટે ટબનો ઉપયોગ થાય છે. હવે છે ટમટમ. તો ટમટમ એટલે શું? તો ટમટમ એટલે ઘોડાગાડી. એટલે ઘોડાગાડીમાં પાણી ભરાતું નથી, એટલે એમાં આપણે કરવાનું નથી. હવે છેલ્લે શું છે? ગ્લાસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાણી પીવો છો તો શેનો ઉપયોગ કરો છો? ગ્લાસનો. તો ગ્લાસમાં પાણી ભરાય? તો હા, તો આપણે ગ્લાસમાં પણ ખરાની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક છે આપણે હિન્દીની આઈડિયલની ચોપડીમાં પાના નંબર 14માં જેવી રીતે ટ લખતા શીખ્યા ને, એ તમારે સારી રીતે તમારી ચોપડીમાં
पाना नंबर 14 वीडियो मुजब लखवाना छे अने 14 पाना नंबर फरी एक वार नोट में पण लखवाना छे। तो चलो हवे मळशुं आपणे आगळना वीडियो में, त्यां सुधी आवजो।